नमस्कार विद्यार्थी मित्रों, प्रकरण 16 आबोहवा में आपणे छेले जे भारतनुं ऋतुचक्र छे एने ध्यानमां राखी अने वर्षा ऋतुनो परिचय मेळव्यो। त्यारबाद हवामान विभाग द्वारा जे चौथी ऋतु छे आपणे अनुभवाती जे छे निवर्तन ऋतु, एटले के पाछा फरता मौसमी पवनोनी ऋतु, जेनो समयगाळो छे ऑक्टोबरથી નવેમ્બર સુધીનો। હવે પાછા ફરતા મોસમી પવન એટલે ક્યાં? તો કે જે ચોમાસાની ઋતુમાં મોસમી પવનો દક્ષિણથી ઉત્તર તરફ ગયા, કેના તરફ ગયા? ઉત્તર તરફ। એ પવનો હવે નબળા પડશે, એમાં રહેલી ભેજ પણ એ નબળી પડશે, કારણ કે વરસાદ છે એ વરસી ગયો હોય હવે, તો એનું પ્રમાણ છે ઓછું થવાથી એ પવનો નબળા પડે, એટલે એ પવનો પાછી ઉલટી દિશામાં એટલે કે દક્ષિણ દિશા તરફ પાછા ફરશે, અને એ સમયે પાછું દક્ષિણ દિશામાં હળવું દબાણ એ થશે। હે, તમને ખબર જ છે કે હળવું દબાણ એ ભારે દબાણને ખેંચે, અને ઉત્તર ભારતમાં એટલે કે ઉત્તર દિશામાં હિમાલયની ઉપરની આજુબાજુ ભારે દબાણ થશે, એટલે હળવું ખેંચશે, એટલે જે ઉપર જયેલા પવનો છે એ પાછા ધીમે ધીમે ક્યાં આવશે? તો કે દક્ષિણ તરફ આવશે। હે, તો એના વિશે આપણે જોવાનું છે। ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતી છે। સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે। હવે સૂર્યના કિરણો છે એ ધીમે ધીમે છે દક્ષિણ તરફ ખસતા જાય છે, એના તાપમાનના કારણે હિન્દ મહાસાગરમાં હલકું દબાણ સર્જાશે, પવનનું શું દબાશે? હલકું દબાણ, અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે। કેવું દબાણ સર્જાય છે? ભારે। તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા, આ નવી થઈને પરિસ્થિતિ, દક્ષિણમાં હલકું અને ઉત્તરમાં ભારે, તો આ નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગારાની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન એટલે કે ચોમાસા દરમિયાન ભારતના ભૂમિભાગોમાં એક અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડશે, કારણ કે વરસાદ વરસી ગયો એટલે પવનની સ્થિતિ છે એ કેવી પડશે? તો કે નબળી પડશે। તે પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતા ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગો પરથી સમુદ્ર તરફ જવા માંડશે, એટલે કે જે ભૂમિભાગો ઉપર પહોંચેલા છે પવનો, એ પવનો હવે ધીમે ધીમે સમુદ્ર તરફ પાછા ફરશે। તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે। આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે, એટલે સૂકું ના હોય વાતાવરણ, કે હવા પણ એ ગરમ ન હોય, કેવી હોય? તો કે શુષ્ક હોય, સોરી, ઠંડી ન હોય, એટલે ગરમ ન હોય, પણ કેવી હોય? સૂકી અને ઠંડી હોય। સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનનું મુખ્ય લક્ષણ છે। ભેજનું પ્રમાણ ઘટી જાય એટલે તાપમાનમાં થોડોક વધારો થાય અને આકાશ છે એ સ્વચ્છ થતું જાય, કારણ કે વાદળો હવે નથી, ભેજ હવે નથી, એ ખાલી થઈ ગઈ છે, પવન નબળા પડ્યા છે, એટલે આકાશ છે સ્વચ્છ થઈ જશે અને તાપમાન થોડું વધતું જશે, એટલે અનુમાન લગાડી શકીએ કે આ પાછા ફરતા મોસમી પવનોનો લક્ષણો છે। જમીન ભેજવાળી હોય છે, દિવસે તાપમાન વધી જાય છે, રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે, ધીમે ધીમે હવે આપણે એમ લાગે કે શિયાળો નજીક આવી રહ્યો છે એવું આપણે લાગતું હોય, પણ હજી આવ્યો ના હોય, હા, એટલે રાત્રિ થોડીક ઠંડી અને ખુશનુમા હોય છે। ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું તાપમાન અકરાવનારું થઈ જાય છે, એટલે દિવસના થોડુંક તાપમાન વધી જાય એટલે આપણે આકુળ વ્યાકુળ થઈ જાય ગરમીના કારણે। આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે। ગુજરાતમાં આવી પરિસ્થિતિ ભાદરવી તાપના નામે જાણીતી છે, આપણે કે ભાદરવાના તડકા અથવા તો ભાદરવી તાપ, એ કેના કારણે હોય? તો કે પાછા ફરતા મોસમી પવનો છે તેના કારણે થોડું તાપમાન એ વધતું હોય અને તાપમાનના કારણે આપણે થોડું અકરામણ થતું હોય, એટલે કે ગરમીના કારણે આપણે તકલીફ પડતી હોય તો આપણે એને ભાદરવી તાપ કહીએ અથવા તો ઓક્ટોબર હીટના નામે પણ ઓળખવામાં આવે છે। ક્લિયર? અહીંયા આપણે નિવર્તન એટલે કે પાછા ફરતા મોસમી પવન જે ઋતુ છે એને અહીંયા પૂર્ણ કરીએ છીએ। ત્યારબાદ આપણે જોશું આબોહવા અને માનવજીવન। ભારતની આબોહવા મોસમી આબોહવા છે, આપણે ખબર જ છે કે ભારત છે એ મોસમી પવનોનો દેશ છે, એટલે આપણી આબોહવા પણ એ કેવી હોય? તો કે મોસમી, ઋતુ પ્રમાણે દિશા બદલાવતા પવનો પણ છે અને જુદી જુદી ઋતુઓ પણ અનુભવાય છે, આબોહવા પણ જુદી જુદી અનુભવાય છે, એટલે મોસમી છે આબોહવા આપણી। આ મોસમી પવનોનો મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે, એટલે ક્યારેક આ જે પવનો છે એ અનિયમિત અને અનિશ્ચિત પણ હોય છે અને એના કારણે જ આપણી આબોહવામાં
વિવિધતા જોવા મળે છે, જેની ઘેરી અસરો ભારતની આબોહવા પર થતા લોકોના ખાનપાન એટલે ખોરાક, એની રહેણીકેણી, એનો સ્વભાવ, એની ખેતી પ્રવૃત્તિ પર પડે છે. એટલે કે જે ખેતી કરવાની પ્રવૃત્તિ છે એના ઉપર પણ અસર પડે છે. કારણ કે અમુક ભારતના વિસ્તારો છે અહીંયા અલગ પ્રકારની આબોહવા છે, અમુક વિસ્તારો છે તો અહીંયા એનાથી જુદી આબોહવા છે, તો એ પ્રમાણે ખેતી પાકો લેવાતા હોય, રહેણીકેણી પણ એ પ્રમાણે હોય, ખાનપાન પણ એ પ્રમાણે લેતા હોય. હવે ઉત્તર ભારતની તમને વાત કરું, હિમાલયના વસતા જે લોકો છે એની વાત કરું તો અહીંયા ગરમ પોશાક પહેરતા હોય, ખાવા પીવામાં પણ એ ગરમ વસ્તુ વધારે લેતા હોય, સ્વભાવ પણ એ લોકોનો શાંત સ્વભાવ હોય, ખમતીલો હોય, ખમતલ હોય શરીરેથી, અને ખેતીમાં લેવાતા પાકો પણ એ અલગ હોય, કારણ કે આબોહવા અલગ છે. એ જ પ્રમાણે રાજસ્થાનમાં આવી જાઓ તો અહીંયા ખુલતા અને સુતરાઉ કાપડનો વધુ ક્રેઝ હોય પહેરવામાં, ખાનપાન પણ અલગ હોય, ઝાઝી ગરમ વસ્તુ એ લોકો ન ખાય, ગરમી જે શરીરને આપે, ગરમ લાગે વસ્તુ જે શરીરને, એવી ખોરાક એ લોકો ઓછી લે. પછી એને રહેણાંક વિસ્તાર પણ અલગ હોય, એવા લાકડાનો ઉપયોગ ઝાઝો થતો હોય જ્યાં ઠંડી વધુ હોય અહીંયા, પણ અહીંયા ખુલ્લા એવા ભૂગાઓ હોય અથવા તો ઝૂંપડાઓના મકાનો હોય. તો ને ખેતી પાક પણ અલગ લેવાતો હોય ઋતુ પ્રમાણે, કે વાં લેવાય એ અહીંયા ન લેવાય, કારણ કે આબોહવા અલગ છે. એટલે ખાનપાન, રહેણીકેણી, સ્વભાવ અને ખેત પ્રવૃત્તિ પર પડે છે. એમાંય વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન દેશ હોવા ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે, તેથી મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓની અસર ભારતની ખેતી પર તથા ભારતના લોકજીવન પર વર્તાય છે. એટલે કે ભારત છે મોસમી પવનોના આભારી છે, મોસમ પ્રમાણે પવનોની દિશા બદલાય છે અને એ પાછી પવન છે અનિયમિત અને અનિશ્ચિત છે, એટલે એની અસર ભારતની ખેતી ઉપર થાય છે અને ખેતી ઉપર થાય તો ભારતના લોકો ઉપર પણ એની અસર વર્તાય છે. આબોહવાની માનવજીવન પર મુખ્ય અસરો આ પ્રમાણે છે. ભારતમાં વર્ષાના મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે. વરસાદ આવતો હોય એટલે આપણે પાણીની જરૂરિયાત પૂરી થઈ જાય વર્ષા ઋતુ દરમિયાન, અને તાપમાન ઊંચું હોવાથી પાકો તમે ધારો એ લઈ શકો, કારણ કે પાકને ગરમી, પાણી, સૂર્યપ્રકાશ બધાની જરૂર પડે, તો એ સમયગાળો એવો છે કે આ બધી જે તત્વો જોઈએ છે એ બધા તત્વો સરળતાથી મળી જાય છે. પરંતુ વરસાદની અનિયમિતતા, કારણ વરસાદ ક્યારેક અનિયમિત પડે, રેગ્યુલર ન આવે જે સમયે આવવો જોઈએ તે, તો અનિયમિતતા એ ઉત્પાદન અનિશ્ચિત બની જાય છે, જે ઉત્પાદન થવું જોઈએ એ ઉત્પાદન થતું નથી. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટાભાગનો વરસાદ પડી જતાં સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદને આધારે એક જ પાક લઈ શકાય છે. એટલે સૌથી વધારે જો ચોમાસામાં વરસાદ પડતો હોય તો કયા મહિનામાં, તો કે જૂનથી સપ્ટેમ્બરમાં. હવે એટલા સમયગાળામાં વરસાદ પડી જાય તો એટલા જ સમયગાળા સુધી આપણે પાક લઈ શકીએ, જો સિંચાઈની સગવડ ન હોય તો. સિંચાઈની સગવડ હોય તો આપણે અન્ય ઋતુમાં પણ પાક લઈ શકીએ, પણ સિંચાઈની સગવડ ના હોય ત્યાં તો વરસાદ ઉપર જ આધાર રહેવું પડે છે, અને વરસાદ ઉપર જ ડિપેન્ડ હોય, વરસાદને આધારે જ પાક લઈ શકાય છે. વર્ષા ઋતુની શરૂઆત થતાં સમાપ્તિ અનિશ્ચિત હોય છે, એટલે શરૂઆત પણ અનિશ્ચિત હોય ને એની સમાપ્તિ, એટલે કે ક્યારે પૂરું થશે, વરસાદ ક્યારે સ્ટોપ થશે, કે વરસાદની ઋતુ ક્યારે સમાપ્ત થશે એ કંઈ નક્કી હોતું નથી. તેથી ખેતીની ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી, આવા વિલંબથી બિયારણ કે પાક બરી જાય છે, ક્યારેક સમયસર નથી વરસાદ આવતો, સમયસર પાકને પાણી નથી મળતું, તો પાક છે એ બરી જાય છે અને બિયારણ પણ એ થતા નથી. તેથી ખેત ઉત્પાદનને અસર પહોંચે છે, તેથી જે ઉત્પાદન થવું જોઈએ, દેશની વસ્તીને પૂરું પડવું જોઈએ, એ ઉત્પાદન પૂરું પડતું નથી. ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, ક્યારેક અનલિમિટેડ અણધારો વરસાદ પડે છે, તો એના કારણે પણ પાકને નુકસાન જાય. શું જાય? તો કે પાક ધોવાઈ જાય લીલો ડુકાર પર, એટલે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય, આને લીધે પણ પાક નાશ પામે છે, નદીઓમાં પૂર આવે છે, તેથી જમીન ધોવાણ થાય છે, ફળદ્રુપતા ગુમાવી બેસે જમીન એની, અને લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય, એટલે કે જે ધાન્ય પાક છે, કઠોર વર્ગના પાક છે, શાકભાજી છે, કે એ ટુ ઝેડ ગમે એ ખેતી પાક છે એમાં ઘટાડો થાય, જો આવી આવી ઘટનાઓ બને તો. વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેતમજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે, જ્યાં સિંચાઈની સુવિધા નથી, ને ચોમાસા ઉપર જ આધાર રાખે છે જે પાક, એ પાક લેવાઈ ગયો, હવે ચોમાસું પૂરું પછી કામ શું કરવું, આજીવિકા ક્યાં મેળવવા જાવી, આવક ક્યાં મેળવવા જાવી, એટલે એ પ્રશ્ન ઊભો થાય છે. બારે માસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ઘણા ખેતમજૂરો શહેરો તરફ સ્થળાંતર કરે છે, પછી શું કરે, રસ્તો કંઈ ન હોય, કારણ કે ચોમાસા દરમિયાન જ પાક લીધો, હવે બીજા મહિના તો નવરા બેસવું પડે, તો નવરું તો બેસાય નહીં, પેટ ભરવા માટે જોઈએ તો ખરી ને ખોરાકને, ખોરાક જોતો હોય તો કમાવવું પડે, આવક મેળવવી પડે, એટલે એનું સ્થળાંતર ક્યાં થાય, લોકો ક્યાં જાય, તો કે શહેરો તરફ જાય. ખેતી આધારિત ઉદ્યોગો દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ, આ બધા ઉદ્યોગો એવા છે કે જ્યાં કાચો માલ છે એ ખેતીમાંથી મળે છે,
હવે કપાસ છે એ કેનો કાચો માલ છે? તો કે સુતરાઉ કાપડનો. શેરડી છે એ તો કે ખાંડ અને ગોળનો. તમાકુ તો કે તમાકુ તમાકાનો જ છે પણ પ્રોસેસ કરવો પડે, તો આ કાચો માલ છે. આ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગોમાં મુશ્કેલી ઊભી થાય છે. એટલે કપાસ, શેરડી અને તમાકુથી ચાલતા જે ઉદ્યોગો છે એને સમયસર જો આ શેરડી, કપાસ કે તમાકુ જેવા પાકો ન મળે તો ઉદ્યોગોને મુશ્કેલી ઊભી થાય છે. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા, આ તો કપરી સમસ્યા થાય ઊભી બધાય માટે. જીવન જરૂરિયાત પીવું પાણી, પીવાનું પાણી. આ પીવાનું પાણીની જો અછત ઊભી થાય તો ખૂબ જ તબલ ઊભી થાય ને આપણે બહુ મોટી સમસ્યાનો સામનો કરવો પડે જો વરસાદ અનિયમિત હોય તો. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશોમાં જીવન હાડમારી ભર્યું બની જાય, સંઘર્ષ ભર્યું જીવન બની જાય. પાણી જ નથી, અને પાણી તો આપણી પ્રાથમિક જરૂરિયાત છે. આપણે ખાલી મનથી વિચાર કરીએ તો સવારથી સાંજ સુધી આપણે કઈ કઈ પ્રવૃત્તિમાં પાણીનો ઉપયોગ કરીએ છીએ એ ખાલી વિચાર કરીએ તો બહુ લાંબી સૂચિ થઈ જાય આપણી. એટલે પાણી છે એ પ્રાથમિક જરૂરિયાત છે, જીવન જરૂરિયાત છે, અને એ ન મળે તો પહાડીને જે રણ વિસ્તાર છે એવા વિસ્તારમાં તો જીવન જીવવું અઘરું થઈ જાય અને સંઘર્ષભર્યું થઈ જાય. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે, જેની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ પર થાય છે. એટલે કે આબોહવાની જે અસર છે માનવ જીવન ઉપર, એના ખોરાક ઉપર, એના પોશાક ઉપર, એના વ્યવસાય અને રહેઠાણ ઉપર સીધી અસર થાય છે, ગાઢ અસર થાય છે. કારણ કે જેવી આબોહવા એ પ્રમાણે અહીંના લોકો પોશાક પહેરતા હોય છે, એવો ખોરાક લેતા હોય છે, વ્યવસાય એ પ્રમાણે હોય આબોહવા ઉપર આધારિત, અને રહેઠાણ એ પ્રમાણે બનાવેલા હોય છે. ક્યારેક નોકરી ધંધા ન મળે તો રહેઠાણે પણ બદલાવા પડે. એટલે આબોહવાની અસરથી ઘણી ખરી લોકોને ગાઢ અસર થાય છે. ક્લિયર? આટલું જાણવું ગમશે એમાં આપણે વધારાની જે માહિતી છે એને સમજી લઈએ. ભારતીય હવામાન વિભાગ. ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર રેડિયો, ટીવી, વર્તમાન પત્રો અને વેબસાઇટ દ્વારા બહાર પાડે છે. એટલે આ કચેરીનું કામ શું છે અથવા વિભાગનું કામ શું છે? તો કે આબોહવાને લગતા અથવા તો હવામાનને લગતા સમાચારો છે કે કઈ કન્ડિશન છે એ રેડિયો, ટીવી, વર્તમાન પત્રો અને વેબસાઇટ દ્વારા બહાર પાડે છે હવામાન વિભાગ. વાવાઝોડું આવવાનું હોય એટલે તાત્કાલિક સમાચાર ન્યૂઝ આવી જાય કે અહીંયા ભારે કે હળવું દબાણ થયું છે ફલાણા ને ફલાણા સમુદ્રમાં, અરબ સાગરમાં કે હિન્દમાં કે બંગાળાની ખાડીમાં, એના કારણે આ વાવાઝોડું ઊભું થયું છે, આ ચક્રવાત ઊભું થયું છે, અથવા તો વરસાદ પડવાની શક્યતાઓ છે. તો આવા સમાચારો આપણે ઘણી વખત સાંભળ્યા હોય. તેની સ્થાપના એટલે કે ભારતીય હવામાન વિભાગની સ્થાપના 1875માં કોલકાતામાં કરવામાં આવી હતી. સૌ પ્રથમ એની સ્થાપના, એની કચેરી પહેલી ક્યાં હતી? 1857માં કોલકાતામાં. તેની મુખ્ય કચેરી 1905માં પુણેમાં અને હવે નવી દિલ્હીમાં ખસેડવામાં આવી. એટલે એની સ્થાપના થઈ હતી 1875માં, પણ એની વ્યવસ્થિત આધુનિક ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને એની સ્થાપના 1905માં પુણેમાં થઈ, અને પુણેમાંથી એને પછી નવી દિલ્હી એટલે ન્યૂ દિલ્હીમાં એને ખસેડવામાં આવી. અત્યારે હાલમાં ન્યૂ દિલ્હીમાં છે. આ ઉપરાંત તેની 6 પ્રાદેશિક નાની નાની કચેરીઓ છે, જે ચેન્નઈમાં છે એક, એક ગુવાહાટીમાં છે, એક કલકત્તા, એક મુંબઈ અને પુણે અને નાગપુર, તથા દરેક રાજ્યના પાટનગરમાં પણ નાની નાની કચેરીઓ હવામાન વિભાગની આવેલી જ હોય, જે એનું આખું સંચાલન છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપત્તિ વ્યવસ્થાપનનો વિભાગ છે એના હાથમાં હોય છે. કારણ કે આપત્તિ આવે કુદરતી હોય કે માનવસર્જિત, એમાં બધું સક્રિય જવાબદારી કેના ઉપર હોય તો કે આ વિભાગની હોય છે, વ્યવસ્થિત માણસનું જીવન થારે પારવું એમ. તો નાની નાની પાટનગરમાં પણ એ કચેરીઓ આવેલી હોય છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે, જેના આધારે હવામાનની આગાહી થાય છે. એન્ટાર્કટિકા ખંડ જે આપણો 7મો ખંડ છે, જે માનવ જીવન શક્ય નથી, તો એ ખંડમાં જઈ અને રિસર્ચ કરે છે. આપણા અમુક નિરીક્ષણ કેન્દ્રો છે અહીંયા સ્થાપવામાં આવ્યા છે, અને એના ઉપરથી હવામાનની આગાહી કરવામાં આવે છે. લગભગ 3 જેટલા કેન્દ્રો છે આપણા અહીંયા, દરેક દેશના હોય, ખાલી ભારતના નહીં, ઘણા દેશો છે એવા કે એના અહીંયા રિસર્ચ નિરીક્ષણ કરવા માટેના કેન્દ્રો છે, અને જે માહિતી આવે એ માહિતી ઉપરથી જે તે દેશનું હવામાન નક્કી થતું હોય. કારણ કે એ બરફથી છવાયેલો આખો ખંડ છે, એના ઉપરથી આબોહવા અને વાતાવરણની પરખ થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રકરણ નંબર જે 16 છે તમારું આબોહવા, એ અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણે. હું આશા રાખું છું કે તમને ઘણું બધું આમાંથી સમજવા, જાણવા અને તમારા જીવનમાં ઉતારવા જેવું મળ્યું હશે. હું માનું ત્યાં સુધી તમને સમજવા ઘણું મળ્યું હશે કે આબોહવા શું છે, કુદરતી સ્ટ્રક્ચર શું છે આપણું, આખું આપણું ભૂપૃષ્ઠ શું છે, અથવા તો ઋતુચક્ર શું છે, એના વિશે તમને માહિતી મળી હશે થોડીક ઘણી. આભાર.